સુરતના વરાછા ખાતે રહેતા ખરક સમાજના શ્રમજીવી પરિવારની 14 વર્ષની અને 9 માસની દીકરીને આરોપી કમલેશ જોધાભાઈ ભાલિયા લગ્નની લાલચ આપી 18 દિવસ પહેલા ભગાડી ગયો છે, જે અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે આરોપીના બનેવી સોમનાથના હોય, પ્રથમ આરોપી કિશોરીને ત્યાં લઈ ગયા બાદ કિશોરીને તેના મામા, કે જેઓ જરખલી ગામના સરપંચ હોય, તેઓ પાસે લઈ ગયો હતો અને તેઓએ રૂપિયા સહિતની મદદ પણ કરી હતી, જેથી રાજકીય સંબંધ ધરાવનાર આરોપી સામે વરાછા પોલીસ પણ કુણું વર્ણન અપનાવી નિષ્પક્ષ તપાસ ન કરતી હોવાના આક્ષેપ સાથે પરિવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ત્યારબાદ શનિવારે ખરક સમાજના 400 થી 500 જેટલી સંખ્યામાં મહિલાઓ સહિતનાઓએ વરાછા પોલીસ મથકે પહોંચી મોરચો માંડી પોલીસ મથકનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ખરક સમાજના લોકો વરાછા પોલીસ મથકે પહોંચી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. અમે 14 વર્ષની અમારી દીકરી અપહરણ કરીને લઈ ગયા છીએ, એની અરજી દેવા માટે અહીંયા આવ્યા છીએ. અમે એને અરજી તો આની પહેલા બી આપેલી, એના દિવસો ઘણા થઈ ગયા, પણ પોલીસ સ્ટેશન તરફથી એવો જવાબ મળે છે કે અમે ત્યાં જઈને રૂબરૂ નિવેદનો લઈને આવ્યા છીએ, પણ એ નિવેદનોમાં ખરેખર સાચી વ્યક્તિના નિવેદનો લેવામાં આવ્યા નથી. અને જે નિવેદનોમાં એવિડન્સ જ્યાં મળ્યા છે એ લોકોના નિવેદનો બી લેવામાં નથી આવ્યા. પ્લસ એમના જે છોકરો ભાગી ગયો છે લઈને, એ છોકરાના મામાને પૂરી બાતમી છે, એ ક્યાં રહે છે, ક્યાં જાય છે, એ બધી બાતમી છે. છતાં બી આ લોકો તપાસ નથી કરતા અને એને ઘરેથી એને ઓળખ કાર્ડ મળ્યું છે, લિવિંગ સર્ટી મળ્યું છે, છતાં બી આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ લિવિંગ સર્ટીને આ બધી વસ્તુ પહેલાં લઈ આવેલા છે. ના, એવી કોઈ વસ્તુ નથી. આ લોકો સીધા ત્યાં ગયા હતા અને ત્યાં નાઇટ બી કરી આવેલા છે અને પછી એને આજુબાજુના ગામની અંદર એવી રીતે રાખે છે કે બાતમી બી આપણને અમને મળતી નથી. હવે અમારું કહેવાનું એક જ છે કે અમારી દીકરી છે 5 દિવસમાં હાજર થઈ જવી જોઈએ. આજે આવડું મોટું ગુજરાત છે, સુરત મોટું સિટી છે, છતાં બી આવા નિવેદનો લઈને પોલીસ દોડીને અમારી પાસે આવે છે, એનો કોઈ મતલબ નથી. અમારે રિઝલ્ટ જોવે છે, અમારી છોકરી 5 દિવસમાં હાજર થઈ જવી જોઈએ. હા, અમને એવું લાગે છે કે એ વિસ્તાર છે, એ કોળી જ્ઞાતિનો વિસ્તાર છે, ત્યાં પૂજાભાઈ વંશ છે, પુરુષોત્તમ સોલંકી છે, હીરાભાઈ સોલંકી છે, આ બધાએ આ લોકો એવો રાજકીય દબાવ કરેલો છે કે એમાં પોલીસ બી કાર્ય કરતી નથી. એ લોકો આ જે રાજકીય દબાણમાં મેં તમને નામ દીધા એ રીતના નામ છે, એ બધા જનતા પક્ષના જ છે.